नमस्ते विद्यार्थी मित्रों, आज आपने भणीशू इंग्लिश। तो दरेक विद्यार्थी इंग्लिश नी स्टेप बुक काढशे। इंग्लिश नी स्टेप बुक नी अंदर पेज नंबर 39, दरेक विद्यार्थी पेज नंबर 39 काढशे। पेज नंबर 39 नी अंदर आपणे पहेला सूचना वाँचीए कि नीचे आपेला शब्दों एटले के स्पेलिंग जे आपणे अहीं आपेला छे ते वाँचो, बोलो अने लखो। आपने शब्दों अने स्पेलिंग आपेला छे ते वाँचवाना छे, बोलवाना छे अने लखवाना छे, अने याद पण साथे राखवाना छे। तो आपणे आना अगाउना लेक्चर में पेज नंबर 38 ऊपर फ्लेग सुधी आपणे एफ सुधी भणी गया था। एफ पछी शू आवे? तो एफ पछी आवे जी। शू आवे? जी। तो आपणे अहींया आपेलुं छे छोकरीनुं चित्र। तो छोकरीनो स्पेलिंग शू थाय? तो छोकरीनो स्पेलिंग थाय जी आई आर एल, गर्ल एटले छोकरी। तो छोकरी छे तेने गर्ल कहेवाय, तेनो स्पेलिंग अहींया छे, तो आपणे ते अहींया लखवानो छे। तो चलो अहींया लखीशुं जी आई आर एल, गर्ल एटले छोकरी। ત્યારબાદ ઉપરથી જોઈ ફોર લાઇનના નિયમ મુજબ નીચે પણ લખીશું જી આઈ આર એલ, ગર્લ એટલે છોકરી। જી પછી શું આવે? તો જી પછી આવે એચ, એટલે અહીંયા એચનો સ્પેલિંગ છે। તો શેનું ચિત્ર તમને દેખાય છે? ઝૂંપડી। તો ઝૂંપડીને શું કહેવાય અંગ્રેજીમાં? તો કે હટ। તો હટનો સ્પેલિંગ શું થાય? એચ યુ ટી, હટ એટલે ઝૂંપડી। તો આપણે અહીંયા જે ઉપર આપેલું છે તે જોઈને સારા અક્ષરે નીચે લખવાનું છે। તો લખીશું એચ યુ ટી, હટ એટલે ઝૂંપડી। એચ યુ ટી, હટ એટલે ઝૂંપડી। ત્યારબાદ શેનો સ્પેલિંગ આપેલો છે? આપેલો છે આઈસ, એટલે કે બરફ। શેનો આપેલો છે? બરફનો સ્પેલિંગ। તો આપણે લખીશું આઈ સી ઈ, આઈસ એટલે બરફ। I C E, આઈસ એટલે બરફ। પછી ત્યારબાદ જગનું ચિત્ર આપેલું છે। જગને ગુજરાતીમાં જગ કહેવાય અને અંગ્રેજીમાં શું કહેવાય? જગ જ કહેવાય। પણ જગનો સ્પેલિંગ શું થશે? જે યુ જી, જગ એટલે જગ। તો અહીંયા આપણે લખીશું જે યુ જી, જગ એટલે જગ। જે યુ જી, જગ એટલે જગ। ત્યારબાદ રાજાનું ચિત્ર આપેલું છે, દેખાય છે તમને બધા રાજાનું ચિત્ર? તો કે હા, રાજાને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે કિંગ। કિંગનો સ્પેલિંગ શું થશે? કે આઈ એન જી, કિંગ એટલે રાજા। તો અહીંયા લખીશું કે આઈ એન જી, કિંગ એટલે રાજા। કે આઈ એન જી, કિંગ એટલે રાજા। ત્યારબાદ તમને આપેલું છે, શેનું ચિત્ર દેખાય છે તમને બધાને? તો કે પાંદડાનું। તો પાંદડાને અંગ્રેજીમાં કહેવાય લીફ। શું કહેવાય? લીફ। તો લીફનો સ્પેલિંગ શું છે? એલ ઈ એ એફ, લીફ એટલે પાંદડું। તો આપણે અહીંયા ઉપરથી જોઈને નીચે લખવાનું છે એલ ઈ એ એફ, લીફ એટલે પાંદડું। ત્યારબાદ તે જોઈને નીચે લખીશું એલ ઈ એ એફ, લીફ એટલે પાંદડું। વર્કશીટ નંબર 73 ત્યાં સૂચના આપેલી છે નીચે આપેલા શબ્દો વાંચો, બોલો અને લખો।
तो हवे अहींया एल पछी शुं आवे तो के एम तो शेनुं चित्र आपेलुं छे आपणने शेतरंजीनुं चित्र आपेलुं शेनुं आपेलुं छे शेतरंजीनुं तो शेतरंजीने अंग्रेजीमां शुं कहेवाय तो मेट तो मेटनो स्पेलिंग शुं थाय एम ए टी मेट एटले शेतरंजी तो अहींया लखीशुं एम ए टी मेट एटले शेतरंजी एम ए टी मेट एटले शेतरंजी पछी आपेलू छे माळानुं चित्र शेनुं आपेलू छे माळानुं तो माळाने अंग्रेजीमां शुं कहेवाय तो के नेस्ट नेस्टनो स्पेलिंग शुं थशे एन ई एस टी नेस्ट एटले माळो तो अहींया लखीशुं एन ई एस टी नेस्ट एटले माळो एन ई एस टी नेस्ट एटले माळो ત્યારબાદ આપણને આપેલું છે નારંગીનું ચિત્ર શેનું આપેલું છે નારંગી તો નારંગીને અંગ્રેજીમાં કહેવાય નારંગીનો ઉચ્ચાર અંગ્રેજીમાં થાય ઓરેન્જ શું થાય ઓરેન્જ તો ઓરેન્જનો સ્પેલિંગ શું થાય તો ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી તો અહીંયા આપણે લખીશું ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી ત્યારબાદ આપેલું છે પોપટનું ચિત્ર શેનું આપેલું છે પોપટ તો પોપટને અંગ્રેજીમાં શું કહેવાય તો કે પેરટ પેરટનો સ્પેલિંગ શું થાય પી એ ડબલ આર ઓ ટી પેરટ એટલે પોપટ તો અહીંયા લખીશું પી એ ડબલ આર ઓ ટી પેરટ એટલે પોપટ પી એ ડબલ આર ઓ ટી પેરટ એટલે પોપટ તો દરેક વિદ્યાર્થીએ આવી રીતે દરેક ચિત્રના સ્પેલિંગ જોઈને સારા અક્ષરે લખવાના છે સ્વાધ્યાય પોથીમાં એક વખત લખવાનું છે અને રફ બુકમાં 5 વખત લખીને પાકું કરવાનું છે